गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे पाठ 4 જોઈશું। 10 10 ની ગણતરી। 10 10 ની એટલે કે 10 10 ની આપણે 1 થી 10 તમને આવડે છે ને, એવા 10 10 ના જૂથ બને એટલે કે 10 10 ની ગણતરી। હવે અહીંયા આપણને એક વાર્તા આપેલી છે કે પીલુ અને ચાલાક શિયાળ। પીલુ એટલે આ પીલુ છે અને મરઘીના નાના નાના બચ્ચા। તો અહીંયા આપણને વાર્તા આપેલી, આપણે જોઈએ કે ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા પીલું હતા। એક દિવસ ચાલાક શિયાળે નટખટ પીલુઓની આજુબાજુ રમતા જોયા। તે દિવસથી તે પીલુઓને રોજ ચોરીને ખાવા લાગ્યું। શિયાળ શું કર્યું, એણે પીલુઓને જોયા એટલે એને ચોરીને ખાવા લાગ્યું। ટીકલુને તેની જાણ થઈ, તેણે શિયાળને પૂછ્યું। ટીકલુને એની ખબર પડી કે પીલુઓને ખાય છે એટલે તેણે શિયાળને પૂછ્યું, એ તું મારા પીલુઓ ખાય છે? એ શિયાળને કહે છે કે તું મારા પીલુઓ ખાય છે? તો શું કહે છે શિયાળ, ના દોસ્ત, હું તારો મિત્ર છું, હું કેવી રીતે તારા પીલુઓ ખાઈ શકું? તો શિયાળ શું કહે છે કે ના, હું તો તારો મિત્ર છું, તો તારા પીલુઓ કેવી રીતે ખાઈ શકું? ટીકલુએ રોજ સવારે અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું। હવે શું કર્યું ટીકલુએ, કે તેણે રોજ સવાર અને સાંજે પીલુઓને ગણવાનું વિચાર્યું, પરંતુ પીલુઓ અહીં ત્યાં ફરતા હતા। એ દરરોજ ગણવાનું વિચારે પણ પીલુઓ શું કરે, એક આમ ફરતું હોય આમ, બધા અલગ અલગ હોય, એટલે તેણે કહ્યું કે હું 10 પીલુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેમને ગણીશ, પછી જો એક પણ પીલું ઓછું થશે ને તો શિયાળને મોટો ઠપકો આપીશ। તેણે શું કર્યું કે 10 પીલુઓની એક ટોપલી બનાવી, એટલે એક ટોપલીમાં 10 પીલુઓ, અને એવી રીતે બધા પીલુઓને ટોપલીમાં એણે મૂક્યા અને પછી એમણે ગણવાનું ચાલુ કર્યું। સવારમાં તેણે બધા પીલુઓ ગણ્યા। ટીકલુએ શું કર્યું, સવારમાં બધા પીલુઓ ગણ્યા, 10 પીલુની એક એવી કેટલી ટોપલી છે? અહીંયા એણે શું નક્કી કર્યું હતું કે 10 પીલુઓને એક ટોપલીમાં મૂકવાના, તો અહીંયા એણે 10 પીલુઓને ટોપલીમાં મૂકી દીધા છે। હવે અહીંયા આપણને કીધું છે કે 10 પીલુની એક એવી કેટલી ટોપલી છે, તો એક ટોપલીમાં કેટલા છે, 10 પીલુ છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10। અહીંયા કેટલી ટોપલી છે, તો 1 2 આપણે લખીએ અહીંયા કે આ પહેલી ટોપલી, આ બીજી, ત્રીજી, આ ચોથી અને આ પાંચમી, પાંચ ટોપલી છે। કેટલી ટોપલી છે, 5, તો અહીંયા આપણે કેટલી ટોપલી છે, 5, તો અહીંયા 5 લખીશું, બરાબર ને? બીજા છૂટા કેટલા છે, તો 1 2 3 અને 4 પીલુઓ કેટલા છે, છૂટા છે, બરાબર? હવે અહીંયા પૂછ્યું છે આપણને કે બધા મળીને કુલ કેટલા પીલુ છે, તો અહીંયા એક ટોપલીમાં કેટલા પીલુ છે, 10 પીલુ છે, ને આપણને ટોપલીઓ કેટલી મળી, 5 મળી છે, બરાબર ને? તો 10 પીલ, એક ટોપલીમાં 10 પીલુ છે, હવે 5 ટોપલી એટલે 50, અને છૂટા પીલુ કેટલા હતા, 4 હતા, એટલે અહીંયા આપણને વત્તા 4 આપ્યું, તો 50 વત્તા 4 કેટલા થાય, તો આપણને સરવાળો આવડે છે, તો 4 અને 5 54 થાય, અને 50 ને 4 54। હવે સાંજે તેણે બધા પીલુ ફરીથી ગણ્યા। હવે સાંજે શું કર્યું, એણે સવારે તો ગણી લીધેલા એટલે કેટલા પીલુ હતા, 54 હતા, હવે સાંજે તેણે ફરીથી ગણ્યા, તો 10 પીલુની એક એવી ખાલી જગ્યા ટોપલી છે। તો હવે સાંજે ફરીથી ગણવા બેઠી, બરાબર ને? તો હવે અહીંયા કીધું છે કે 10 પીલુની એક એવી કેટલી ટોપલી છે, તો અહીંયા 1 2 3 અને 4 ટોપલી છે, કેટલી ટોપલી છે, 4 ટોપલી છે। અહીંયા આપણને ખબર છે કે એક ટોપલીમાં કેટલા છે, 10 છે, અને અહીં ટોપલી કેટલી છે, 4, 1 2 3 અને 4, તો કેટલી ટોપલી છે, 4 ટોપલી છે, તેમાં કુલ ખાલી જગ્યા વત્તા 3 બરાબર ખાલી જગ્યા પીલુ છે। હવે અહીંયા ટોપલી કેટલી છે, 4, એટલે એમાં કેટલા, 1માં 10 છે એટલે ટોપલી 4, એટલે અહીંયા આપણે 40 લખીશું, અને અહીંયા 3 લખ્યા છે એટલે આ છૂટા પીલુ છે, 1 2 અને આ 3 પીલુ છે, એટલે અહીંયા છૂટા 3 છે, બરાબર ખાલી જગ્યા પીલુ થયા, તો 40 ને 3 43 પીલુ છે। હવે અહીંયા ખબર છે કે સવારે કેટલા પીલુ હતા, 54 પીલુ હતા, હવે અત્યારે કેટલા પીલુ છે, 43, તો -43 બરાબર ખાલી જગ્યા પીલુ શિયાળ ખાઈ ગયું, તો હવે કેટલા પીલુ શિયાળ ખાઈ ગયું આપણે જોવાનું છે, તો 4માંથી 3 જાય તો કેટલા રે, 1 રે, અને 5માંથી 4 જાય તો પણ 1 રે, એટલે 11 પીલુ શિયાળ ખાઈ ગયું। આ કેટલા છે, ભાનુ જંગલમાંથી લાકડીઓ ભેગી કરે છે અને તેને બજારમાં વેચે છે। આ ભાનુ છે અને એ લાકડીઓ ભેગી કરે છે, તે 10 લાકડીનો ઉપયોગ કરીને એક બારી બનાવે
છે આ 10 લાકડીઓ છે છૂટી છૂટી એને ભેગી કરે છે અને ભારી બનાવે છે આ શું કહે છે લાકડાની ભારી બનાવે છે ત્રણ ભારીમાં ખાલી જગ્યા લાકડી છે આ ત્રણ ભારી છે એમાં કેટલી લાકડીઓ છે તો એક ભારીમાં આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 તો એક ભારીમાં 10 લાકડી છે ને એવી કેટલી ભારી છે 3 એટલે કેટલી મળે આપણને 30 લાકડી છે હવે આ કુલ કેટલી લાકડીઓ છે બધી થઈને ખાલી જગ્યા લાકડી છે હવે આ બધી આપણે લાકડીઓ ગણવાની છે અહીંયા કેટલી ભારી છે 3 એટલે આપણને કેટલા મળ્યા હતા 3 ભારીના 30 બરોબર ને હવે છૂટી લાકડીઓ કેટલી છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 તો વત્તા 9 તો કેટલી આપણને લાકડી મળે 39 આ આપણને કેટલી લાકડીઓ મળી 39 લાકડીઓ મળી ને કુલ હવે ચાર ભારીમાં ખાલી જગ્યા લાકડી થાય આપણને ખબર છે કે એક ભારીમાં 10 લાકડીઓ તો ચાર ભારીમાં કેટલી હોય 40 બરોબર માલતીના ઘરે લગ્ન છે તે ફૂલોનો હાર બનાવી રહી છે આ માલતી છે ને તેના ઘેર લગ્ન છે તે એક હાર બનાવવા માટે 10 ફૂલનો ઉપયોગ કરે છે તેને એક આ હાર બનાવો છે તો કેટલા ઉપયોગ કરે છે ફૂલ 10 ફૂલનો ઉપયોગ કરે છે હવે આ કેટલા ફૂલ છે છૂટા 1 2 3 4 5 6 7 અને 8 ફૂલ છે કેટલા છે 8 ફૂલ છે તો બધા મળીને ખાલી જગ્યા ફૂલ થાય તો અહીંયા હાર આપેલા છે આપણને 1 2 3 4 અને 5 હાર છે હવે એક હારની અંદર કેટલા ફૂલ હોય છે 10 બરોબર તો એક હાર આ 2 3 4 અને આ 5 હાર થયા અને છૂટા ફૂલ કેટલા છે 8 તો આપણે આ 10 20 30 40 અને 50 અને ફૂલ કેટલા છે બીજા 8 છૂટા એટલે કુલ ફૂલ કેટલા થયા આપણને 58 50 વત્તા 8 એટલે 58 આ એક હારમાં 10 ફૂલ છે ને એટલે આપણને 50 મળ્યા 5 હાર અને 8 એટલે 58 ફૂલ મળ્યા હવે આ બધા કેટલા ફૂલ છે બધા મળીને ખાલી જગ્યા ફૂલ છે તો હવે આ ફૂલને આપણે ગણવાના છે તો 1 2 3 4 5 અને 6 કેટલા હાર છે 6 એટલે આપણને કેટલા ફૂલ કેટલા મળ્યા 60 અને છૂટા કેટલા છે તો 1 2 3 4 5 6 અને 7 કેટલા ફૂલ છે છૂટા 7 ફૂલ છે ફરીથી આપણે ગણીએ 1 2 3 4 5 6 અને 7 તો 60 વત્તા 7 કરીએ તો આપણને કેટલા મળશે 60 ને 7 67 ફૂલ છે તો બધા કેટલા ફૂલ છે બધા મળીને કેટલા ફૂલ છે ખાલી જગ્યા ફૂલ છે તો 67 ફૂલ છે કે 21 ફૂલમાંથી 10 ફૂલની એ તમે બનાવી શકો શકશો નીચે આપેલી ખાલી જગ્યામાં તે દોરો હવે આપણને 21 ફૂલ આપેલા છે ને આપણે 10 ફૂલની એક માળા બનાવવાની છે બરોબર તો ફૂલ કેટલા છે 21 બરોબર 21 ફૂલ અને આપણે માળા કેટલી બનાવવાની છે 10 ફૂલની તો આપણે અહીં ફૂલની માળા બનાવીએ તો અહીંયા એ પહેલું ફૂલ આ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું અને દસમું બરોબર હવે બીજા એવી 10 ફૂલની આપણે માળા બનાવીએ તો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું અને દસમું બરોબર તો 10 10ના 2 હાર બને આપણને અને એક ફૂલ આપણને છૂટું વધે વધે ને એક ફૂલ છૂટું મળે આપણને તો 2 કેટલી માળા બની 2 માળા બની લીલા તું આ બધી પેન્સિલો જોઈ શકે છે તે કેટલી છે જો તું તેને સાચું અનુમાન કરી શકે તો બધી જ પેન્સિલ તારી એમ આ લીલાને કહે છે કે તું આ બધી પેન્સિલ જોઈ શકે છે તું તે કેટલી છે ગણવાની છે તો હવે અહીંયા આપણે જોઈએ તો એક બોક્સમાં કેટલી પેન્સિલ જોઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 અને 10 પેન્સિલ છે બરોબર એવા આમાં બી 10 છે એટલે 20 આમાં બી 10 છે એટલે 30 આમાં બી 10 છે એટલે 40 આમાં 10 છે એટલે 50 આ 60 બરોબર અને છૂટી કેટલી છે 4 છે એટલે 60 ને 4 64 થઈ તો ચાલો આપણે લીલાને મદદ કરીએ અહીં 10 પેન્સિલના કેટલા પેકેટ છે તો અહીંયા આપણે ગણ્યા તો 1 2 3 4 5 અને 6 પેકેટ છે બરોબર પેન્સિલના કેટલા પેકેટ છે 6 પેકેટ છે પેકેટની બહાર કેટલી પેન્સિલ છે 1 2 3 અને 4 પેન્સિલ છે તો અહીંયા 4 લખીશું તો બધી મળીને કેટલી પેન્સિલ થાય તો આપણે ગણ્યા 1 માં કેટલી છે 10 એટલે 10 20 30 40 50 60 અને એમાં 4 ઉમેરીએ તો કેટલી થાય 60 ને 4 64 બરોબર ને કનકને જુદા જુદા પ્રકારના ચાંદલા ભેગા કરવાનું ગમે છે આ કનક છે ને એને જુદા જુદા ચાંદલા ભેગા કરવાનું ગમે છે તેની પાસે કેટલા પેકેટ છે
બધા થઈને કેટલા ચાંદલા થાય? હવે એની એની પાસે કેટલા પેકેટ છે? તો એક આપણે લખીએ અહીંયા, એક આ બીજું પેકેટ, આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. કેટલા પેકેટ છે? સાત પેકેટ છે. બધા થઈને કેટલા ચાંદલા થયા? તો એક પેકેટમાં કેટલા ચાંદલા છે આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ છે. તો આ પેકેટ કેટલા છે? સાત. એટલે કેટલા ચાંદલા થયા? સીત. અહીં દરેક પેકેટમાં ત્રણ વત્તા ચાર વત્તા ત્રણ ચાંદલા છે. હવે તમે દસ ચાંદાને જુદી જુદી રીતે દોરો. તો તમારે અહીંયા શું કરવાનું છે કે દસ ચાંદાની જુદી જુદી રીત દોરવાની, જુદી જુદી રીતે દોરવાની. આપણે તમે અહીંયા ચોરસ આમાંથી બી તમે કોઈ ડિઝાઇન દોરો, તો આપણે ગોળ દોરીએ આપણે પહેલાં. તો એક બે ત્રણ અને ચાર, ચાર ચાંદલા મેં ગોળના દોર્યા. પછી હું ત્રણ ચાંદલા ચોરસમાં દોરું અને બીજા ત્રણ ચાંદલા હું આપણે લંબગોળમાં દોરીએ, બરોબર. તો આ દસ ચાંદલા થયા. એવી તમે જુદી જુદી રીતે પણ ચાંદલા દોરી શકો અને એના જૂથ પણ બનાવી શકો છો, બરોબર ને. આવી રીતે તમારે એક ચાંદલાનું જૂથ બનાવવું હોય તો એક ચાંદલામાં જુદી જુદી રીતના પણ ચાંદલા તમે દોરી શકો છો, બરોબર. હવે દસ દસની ગણતરીના બીજી આપણે આગળ જોઈશું આગળના વિડીયોની અંદર, બરોબર.